साबरकांठा जिले में कोरोना वायरस संक्रमण ने अटकवा जिले में जीवन जरूरियात चीज वस्तुओं वेचाण ने आवश्यक सेवाओं साथ संकळायेला दुकानदारों समय मर्यादा में वधारो कराया छे। जेमा मॉल अथवा कॉम्प्लेक्स में दुकान धरावता कि चा किटली होटल रेस्टोरेंट के हेर सलून जीवी प्रतिबंधित दुकान शुरू करेली मालूम पड़े तो स्थानिक सत्ताधारी द्वारा कड़क हाथे कामगिरी कर दंड वसूलवामां आवशे तेवुं जिला कलेक्टर श्री सीजे पटेल साहेबे जणाव्युं हतुं। તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા દુકાનો ખોલવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ એના આધારે રાજ્ય સરકાર દ્વારા પણ એની જરૂરી સૂચનાઓ આપતા આપણે અત્રેથી જાહેરનામું બહાર પાડેલ છે। આ જાહેરનામામાં મુખ્ય જોગવાઈ પ્રમાણે જોઈએ તો આવશ્યક ચીજવસ્તુની પહેલાં પણ ચાલુ હતી એવી તમામ દુકાનો જેવી કે કરિયાણાની જથ્થાબંધ છૂટક મેડિકલના સ્ટોરો એ તો ચાલુ રાખી શકાય છે, દૂધના વેચતા પાર્લરો વગેરે ચાલુ રાખી શકાય। એ ઉપરાંત જે સૂચના આપી છે એ પ્રમાણે માર્કેટ કોમ્પ્લેક્સ સિવાયની એટલે કે શોપિંગ સેન્ટરમાં ન હોય એવી દુકાનો જે હોય સળંગ હોય અથવા તો છૂટક હોય એકલ દોકલ એ બધી જ આપણે ચાલુ કરવા માટેની સૂચના આપી છે અને એનો અત્યારે આપણે સમય રાખ્યો છે 8 થી 8 નો। તો બધાને ખાસ વેપારી મિત્રોને પણ વિનંતી છે કે તમે એ કેટેગરીમાં આવતા હો તો જ તમે આ દુકાન ખોલી શકો છો, અન્યથા તમારી દુકાનો બંધ થાય, તમારા ઉપર દંડ પણ થઈ શકે અને કેસ પણ થઈ શકે। તો ખાસ કરીને જેને નથી કરવાનું એવી આપણે ચાની કીટલીઓ હોય, ગુટકા વેચતા હોય, પાન વેચતા હોય એવી કોઈ પણ દુકાન ખોલવાની નથી, રેસ્ટોરન્ટ પણ ખોલવાના નથી, ફરસાણની દુકાનો પણ આપણે ખોલવા ઉપર પ્રતિબંધ છે। તો ખાસ તમારે ન ખ્યાલ હોય તો જાણી લેવું જોઈએ કે કઈ દુકાનો ખોલી શકાય છે, મારે ખોલી કે કેમ। અને બીજું એક વસ્તુ એ પણ છે કે અમે આ જાહેરનામાથી અમારા પ્રાંત અધિકારી જે તાલુકામાં છે એ તમામને સત્તાઓ પણ આપી છે કે જે જગ્યાએ એમને એવું લાગે કે અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી, બહુ ભીડ થાય છે તો એ એરિયાને એ પોતે પોતાની સત્તાની રૂએ એને પણ પ્રતિબંધ ફરમાવી શકશે અને દુકાનો બંધ રખાવી શકશે। તો એમાં પણ બધાએ સહકાર આપવાનો છે। અત્યાર સુધી આપણે ખૂબ સારી રીતે સંયમથી આપણે આપણા જિલ્લામાં બધાએ આપણને વેપારીઓએ અને પ્રજાએ સાથ સહકાર આપ્યો છે, તો હજુ પણ આપણે ખૂબ તકેદારી રાખવાની છે। બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવું જોઈએ, જરૂર પૂરતા જ બહાર નીકળો અને તમારે જે કંઈ કામ હોય કે બીજી સેવાઓ લેવાની હોય મેડિકલની એ લઈ શકાય છે। તો ફરીથી વિનંતી છે કે આમાં તમે ખૂબ સાથ અને સહકાર આપો, હજી 1-2 દિવસ અમે આનું મોનિટરિંગ પણ કરીશું અને જરૂર જણાશે તો વધારે સ્ટ્રિક્ટ થવું પડશે તો વધારે સ્ટ્રિક્ટ કરીને સમયગાળો પણ ઘટાડી દેશું।